એનું એની આંખમાંથી નીકળતું એક આંસુ તમારા કરોડો જન્મોના કરેલા પુણ્યને ધોઈ નાખશે. માટે ભક્તોની ખૂબ રક્ષા કરજો, ભક્તોની સેવા કરજો, પણ ક્યારેય ભક્તોનો કદી અનાદર પણ ન કરો, ક્યારેય ભક્તોની અંદર કોઈ ખામી પણ ન કાઢો. કારણ કે ભક્ત એવો હોય, એનું મન થાય ને તો એને મન ફાવે એવી રીતે ભક્તિ કરતો હોય. એટલે એવું ન કહેવાય, અને કઈ ખબર પડે છે આવું ત્યાં થતું હશે, પણ એને જેમાં મજા આવે ભગવાનનું નામ લેવામાં એવી રીતે એ ભગવાનની ભક્તિ કરતો હોય, એને જેવું ફાવે એવું કરવા દો. પણ અને કદી કોઈને કોઈની કોઈ દ્રષ્ટિથી જોઈને ક્યારેય ન માપો, કદી ન માપો. કારણ કે આપણે કોઈને કેવી રીતે માપી શકીએ? આપણી પાસે જેટલી માપપટ્ટી હશે એટલું જ કોઈનું માપ આપણે કાઢી શકીશું, વધારે નહીં કાઢી શકીએ. આપણી જેટલી દ્રષ્ટિ ચાલશે, આપણી જેટલો વિચાર ચાલશે, આપણી જેટલી બુદ્ધિ ચાલશે એટલું જ કોઈને માપી શકીશું. ક્યારેય કદી કોઈને માપો નહીં, કારણ દરેકની અંદર એ અનંત પરમાત્મા સમાયેલો છે. ક્યારે કોના જીવનમાં ક્યારે ઉછાળો મારશે એ ખબર નથી. અને એટલે જ ઠાકોર રામકૃષ્ણ પરમહંસ તો એમ કહેતા કે નાના બાળકને જોઈને પણ કદી કોઈના એના પ્રત્યે એવો ભાવ ન રાખો, આ તો આનું છોકરું છે ને જતું કરો, આ તો આનું છે ને એને જવા દો. એને ઘણા લોકો એવું કરે, ગમે તેનું બાળક હોય ને તો ઘરક્યું કરીને કાઢી નાખે. નહીં, એ સાધારણ લાગતો બાળક ક્યારે કેવો બનશે ખબર નથી, કારણ કે એની અંદર રહેલો આત્મા એ તો કયો દિવ્ય પુંજ હશે એની આપણને ઓળખ નથી. ખોડિયું ગમે તે હશે, નામ ખોડિયાનું છે, જે કાંઈ નામના લેબલ છે ને એ ખોડિયાના છે, પણ અંદર બેઠેલો જે છે એ તો અનંત અવિનાશી પરમ તત્વ છે. અને તેને જોવાનો પ્રયત્ન કરીએ તો કદી કોઈનાથી રાગ દ્વેષ પણ નહીં થાય, કદી કોઈને ખોટું બોલવાનું પણ મન નહીં થાય, કદી કોઈના માટે ખરાબ વિચારવાનું પણ મન નહીં થાય. જો એ અંદર રહેલાને આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો. હા, વ્યક્તિ ક્યારેક ક્યારેક એવું કર્મ કરી નાખે કે ઘણી વખતે એમ થાય કે એને કઈ કહેવું પડે, જરૂર કહીએ, કહેવું જોઈએ કે આવું ન થાય, આમ કરવું જોઈએ, આવું ન થાય, આમ કરવું જોઈએ, પણ કહેવામાં બહુ સાવચેતી રાખીએ. કારણ કે આજે કોઈને પણ, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને પણ કોઈ કાંઈ કહે તો એ કોઈને સારું લાગશે નહીં. તેથી ધીમે રહીને પણ જો ચેતવવાનો પ્રયત્ન કરાય તો જરૂર ચેતવવો જોઈએ. અમરીશ રાજાને ભગવાને રક્ષા કરી, ભગવાન ભક્તોની રક્ષા કાજે ગમે તે કરીને પણ એની રક્ષા કરે છે અને કરે જ છે. ધ્યાન રાખીએ કે આપણે પણ ભગવાનની ભક્તિમાં પાછું પાણી જેવી આવડે, જેવું થાય જેવી રીતે કરાય એવી રીતે, પણ ભગવાનનું નામ સ્મરણ લેવામાં ક્યારેય આળસ કરવી જોઈએ નહીં. આમ તો 60 પછી છે ને ઊંઘ ઓછી થવી જોઈએ ને ભગવાનનું નામ વધારે લેવાવું જોઈએ. મોટે ભાગે 60 વર્ષ થયા પછી માણસના જીવનમાં એક આમૂલ પરિવર્તન આવવું જ જોઈએ. એટલે તો આપના સરકારે પણ 60 વર્ષ પછી બધાને રિટાયર કરી દીધા. હે, એને કેવા કહેવાય, સિનિયર સિટીઝનમાં આવી જાય. એને કહેવાય કે હવે તમે નિવૃત્ત થયા, હવે તમે રિટાયર થયા, નિવૃત્ત થયા. કેમાંથી નિવૃત્ત થયા? તો કે ઘરની બધી પરિસ્થિતિઓમાંથી તમે નિવૃત્ત, પણ હવે તમારે પ્રવૃત્ત થવાનું છે. શેમાં? ભગવાનની ભક્તિમાં. હવે તમારા જેટલા વર્ષ હશે એ બધાય તમારા માટે કેવા કહેવાય? આમ તો કલિયુગમાં 50 પછીના જેટલા વર્ષ આવે ને એ બધા આપણને પેન્શનમાં મળ્યા કહેવાય. 50 પછી જે વર્ષ મળે એ બધા પેન્શનમાં મળ્યા કહેવાય. ને પેન્શન મળે ને એટલે એના પર આપણો હક ન કહેવાય. પેન્શન ઉપર તો માત્ર સંસાર સમાજનો હક કહેવાય, પેન્શન ઉપર તો ભગવાનનો હક કહેવાય. એટલે તો આ દાદાઓએ જોયું, વિચારી લીધું કે આમે હવે સમય થયો, હવે જે છે એ કાઢી નાખો, નકામા છોકરા લડી મળે એના કરતા. હે, બહુ સારું કહેવાય. દાદાઓએ બહુ પ્રેરણા આપી છે કે કાઢો હવે આ બધામાંથી છૂટો. હે, 60 પછી તો વિચાર જ ન કરાય કે હવે કઈ આપણે ઘરમાં બેસી રહીએ કે કઈ કરીએ, હવે તો ભગવાનનું નામ. અમેરિકામાં એ સિસ્ટમ બહુ સારી છે કે બધાયના માટે શું કહેવાય એને, ડે કેર ની અંદર 60-65 પછીના જેટલા છે ને એ બધાને દરરોજ સવારે 9 વાગે લઈ જાય અને બધા એટલી મજા કરે છે કે વાત નહીં પૂછવાની.
એટલી મજા કરે ડેકેરમાં જાય, બધાય વડીલો ભેગા થયા હોય, બધાય પોતાની વાતો કરે, પોતાનું હૈયું ઠાલવે, ભગવાનનું ભજનય કરે, પાછા યોગ કરે, અને આ પાછા વડીલો એવા જોકઈ કરે અને એવો આનંદ કરે, મજા કરે, તો કેટલું સારું કહેવાય. મને એમ થાય કે આ રીતે આ પાયલ છે ને મોરબી, મોરબીમાં એવી દરેક સોસાયટીમાં વડીલો માટેનું એવું એક ઘર બનાવે, અપના ઘર અથવા લીલા લેર એવો નામ આપેલા હોય, અને એમાં બધા જ વડીલો 9 વાગે ઘરેથી ચા નાસ્તો કરીને નીકળી જાય અને ત્યાં ભેગા થાય, અને એ બધા ડોસા ડોસાઓ ને એક બાજુ ડોસીઓનું હોય, એ બધાય આ ખંજીરા આ મંજ કરતાલ ને મંજીરા ને ખંજરી ને બધું લઈ અને પાછા ભજન કરે, ને કેવા ભજનો ગાય, મોટા 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 અવાજથી ભજનો ગાય, અને ભજનો ગાતા જાય, પાછા આવા દાદાઓ કૂદતા જાય અને કૂદતા જઈને ભજન કરે, અને ભજન કરીને એટલો આનંદ માણે, અને એવા દાદાઓ તો પાછા આવા હોય ને આ ચર્ચિલ કાકા જેવા હોય ને, એ તો અમને ત્યાં અમેરિકામાં પેલા એના ઉપર લઈ ગયેલા ટાપુ ઉપર, ત્યારે આખી બસ વાળાને કે ચાલો મારા તરફથી પીઝા ખવડાવી દો, આવા પાછા હોય, એટલે એમાં પાછા એવા દાદા ત્યાં પણ હોય તો પાછા દરરોજ મિજવાની પણ કરે, 12 વાગે તો પાછા એટલું સરસ ફર્સ્ટ ક્લાસ કોકના ને કોકના ઘરેથી આવી ગયું હોય ગરમા ગરમ, અને બધા દાદાઓ લેરથી ખાય પીવે અને પાછા ત્યાં ને ત્યાં બપોર સુઈ જાય અને પાછા બપોર 3-4 વાગે પાછા મંડે. તો મને એમ થાય કે આ જન્મ સાર્થક થઈ ગયો, ઘરની આટલી ચિંતા માથા ઉપર ન રાખે, બસ મંડી પડે ભજન કીર્તન કરવા માટે, બપોર સવારનો સમય અને બપોરનો સમય સાંજે મોડા 7-7:30 ઘરમાં જાય તો ઘરવાળાને તો કેટલું સારું લાગતું હશે. ભજન કીર્તન કરવામાં મન એટલું લાગેલું છે ત્યારે એમ થાય કે આ એમને કેટલાય સારા પુણ્ય કર્યા હશે, તો આ અત્યારે આ ઉંમરમાં એમને ભગવાન આટલા સાંભળે છે, ભગવાન પ્રત્યે આટલો ભાવ છે, ભગવાન પ્રત્યે આટલો પ્રેમ છે. બાકી જેને બાલ્ય અવસ્થામાં પ્રભુ નથી ભજ્યા ને, એને વૃદ્ધા અવસ્થામાં પણ ભગવાન યાદ આવતા નથી, એને તો ઘરમાં કઈ વસ્તુ ક્યાં મૂકી છે, કેટલી બચી છે, કેટલી રહી છે, એમાં ને એમાં જ જીવવું હોય, કેટલું વપરાઈ ગયું, કેટલું લાવવાનું છે, ક્યાં મૂકવાનું છે, કેમ. આવા દાદાઓમાં ઘણા એવા હોય કે જે નથી કાઢી શકતા, નથી કઈ કરી શકતા, આ વિચાર આ મન આ બુદ્ધિ એમાં ને એમાં લાગેલું હોય, હવાર ઉઠ્યા નથી અને પેલો ચોપડો ખોલીને જોવે આજે કેટલાના ઉઘરણીએ જવાનું છે, આજે કેટલાના આવવાના છે, આજે કઈ ફિક્સ ડિપોઝિટ પાકે છે અને કેટલી પાકીને ક્યાં મૂકવાની છે, આ પાકતી પાકતી આવે અને પાછી બીજે ફિક્સમાં મૂકે, આ પાકેલી પાકવાની તૈયારી થાય ને પોતે પાકી જાય પણ વાપરે નહીં, પાકી જાય પણ વાપરે નહીં. તો વિચાર કરો કે પ્રભુ પરમાત્મા કહે છે કે સમય મળ્યો છે માનવ, માનવ જન્મ અનમોલ રે, માટી મેં ના રોલ રે, અબ તો મિલેગા ફિર ન મિલેગા, કભી નહીં કભી નહીં કભી નહીં, આ મળ્યો છે, ફરી મળશે કે નહીં મળે. ઘણા એવાન લોકોને જોયા છે, નથી લેવાતું નામ ભગવાનનું, ભગવાનના મંદિરમાં જવાનું મન નથી થતું, ભગવાન પાસે કલાક બેસવાનું મન નથી થતું, ત્યાં બેઠા હોય ત્યારે કોકના ઘરની વાતો યાદ આવી જાય, ત્યાં બેઠા હોય ત્યારે પેલાને મળી આવવાનું છે અને આમ કહેવાનું છે, પેલાને પેલું કહેવાનું છે, આ બધી મથામણ ચાલતી હોય, કેમ. એના ઉપરથી ખબર પડે કે આપણો જીવ કેટલો ઉથલ પાથલ્યો છે. શાંત મન, શાંત ચિત્ત આપણું બને એટલા માટે તો આપણે ભગવાન પાસે બેસીએ છીએ કે પ્રભુ તારી પાસે કલાક બેસું, પછી તો આખા 23 કલાક આમ તેમ હળિયા દોઢી ચાલવાની જ છે. એક કલાક 24 કલાકમાંથી 1 કલાક ભગવાન પાસે નિયમિત બેસો. સમય સવારમાં તમને નથી મળતો કાંઈ વાંધો નહીં, બપોરના સમયમાં બધાય સૂઈ ગયા હોય ત્યારે ભગવાન પાસે બેસો, એકાંત સાધો, ક્યારેક ક્યારેક પ્રભુને એકલા જ મળો. એકાંત મતલબ કે એકલા એક ચિત્તે પ્રભુનું સ્મરણ, બીજું કાંઈ યાદ ન આવે. અને એ રીતે જ્યારે પ્રભુ સ્મરણમાં લાગીએ ને ત્યારે અવશ્ય પ્રભુ આપણી સાથે વાત કરે છે, ભગવાન આપણી સાથે વાત કરે છે. ઠાકોર રામકૃષ્ણ પરમહંસને જ્યારે કોઈકે પૂછ્યું કે શું તું કાલી 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 કર્યા કરે છે, આ કાલી તો પથ્થરની મૂર્તિ છે, તારી સાથે વાત કરે છે, ઠાકોરે કહ્યું હા આ કાલી મારી સાથે વાત કરે છે, હું ખવડાવું તો ખાય છે. અને ઠાકોરે પ્રમાણ આપી દીધું, કાલીને ઠાકોરે પોતાના હાથે ભોજન કરાવ્યું છે, કાલીની સાથે ઠાકોરે
રૂબરૂ વાતો કરી છે. એટલું જ નહીં, પોતાના જીવન ચરિત્રમાં ઠાકોરની પાસે કાલી આવતા, કાલીએ ઠાકોરના ચરણ દબાવતા અને ઠાકોરને કહેવું પડે કે હવે માં તમે જાઓ, હવે મને એ વધારે વધારે હેરાન ન કરો માં, તમે જાઓ, એમ ઠાકોરને કહેવું પડતું હતું. એવું નથી કે આ તો ખાલી વાતો સાંભળવાની છે, ભગવાન આવતો નથી, આવે છે. ઘણા ઘણા એ પ્રમાણો આપ્યા છે, ભગવાન આવે છે. કેમ પ્રમાણ ન મળે? મીરાની પાસે મારા ગિરધર ગોપાલને આવવું પડ્યું હતું. આવવું પડ્યું હતું કે નહોતું આવવું પડ્યું? મીરા ગિરધર ગોપાલમાં એટલા તો તન્મય બની જતા હતા, એટલા તન્મય બની જતા હતા કે પોતાની રૂમનો દરવાજો બંધ કરી દેતા ને ભગવાનની સાથે વાતોમાં એવા લાગી જતા, મીરા એવા લાગી જતા, એને સમયનું ભાન ન રહેતું. પોતાનું તંબુર, પોતાના કીર્તાલ લઈ અને મીરા પ્રભુના ગાનમાં મસ્ત બની જતા. અને મસ્ત બનેલા મીરાને જ્યારે રાણો જોતો ને, ત્યારે રાણાને એટલું બધું અંદરથી ચીડ થતી કે હવે તો આને મારી નાખું તો સારું, આ બધું મારાથી નહીં જોવાય. અને તે સમયે આપણને ખબર છે કે રાણાએ મીરાને મારી નાખવા માટે સાપના કરંડિયા મોકલ્યા, ફૂલના હાર થઈ ગયા. હે, મીરાને મારી નાખવા માટે રાણાએ ઝેરના કટોરા મોકલ્યા અને ઝેરના કટોરા લઈને જનારી દાસી મીરાને ઝેર આપતા આપતા કહે છે કે મીરા આ ઝેર છે, પીતા નહીં, આ તો રાણાની દાસી છું ને એટલે મારે આવવું પડ્યું છે. પણ મીરાના કાનમાં શું સંભળાયું હતું ખબર છે? મીરાના કાનમાં સંભળાયું હતું કે ગોકુળમાંથી કોઈ ગોપી આવી અને મારા કાનમાં એમ કહી કહી ગઈ, મીરા આ તો ભગવાન બાલ ગોપાલે તારા માટે અમૃત મોકલ્યું છે, આ અમૃત કટોરો પી જાજે. અને મીરાને સંભળાયું અમૃત કટોરો આવ્યો છે અને એ અમૃત કટોરાને હાથમાં ઉપાડી અને મીરા ગિરધર ગોપાલના નામ ઉપર અમૃત કટોરાને પી તો ગઈ, પરંતુ એ ઝેર હતું. અને જેવો અમૃત કટોરો માનીને મીરા પી ગયા, મીરા રહી ન શક્યા, ઉભા થયા, પગમાં ઘૂઘરુ બાંધ્યા છે અને એ મીરા તન્મયતા પૂર્વક ગિરધર ગોપાલનું સ્મરણ કરી અને નાચવા લાગ્યા છે. પગ ઘૂઘરુ બાંધે નાચી રે, પગ ઘૂઘરુ બાંધે નાચી રે, પગ ઘૂઘરુ બાંધે નાચી રે, પગ ઘૂઘરુ બાંધે નાચી રે. મેં તો મેરે નારાયણ કી ઓ, મેં તો સાથે પરસેવામાં વહી ગયો અને એનામાં રહેલું એ અમૃત મીરાના રોમ રોમમાં પચી ગયું. કૃષ્ણ કી દીવાની હો ગઈ મીરા, કૃષ્ણ કી દીવાની હો ગઈ મીરા. મીરા ભગવાન શ્યામ સુંદરમાં ભળી ગઈ હતા, ભળી ગયા હતા. અને કહેવાય કે રાણા દોડતો દોડતો મીરાની પાછળ ગયો, પરંતુ રાણાના હાથમાં મીરા ન આવ્યા, મીરા ન આવ્યા. ભગવાન
પરમાત્મા પોકાર તો કરી જુઓ, આજે પણ આવવા તૈયાર છે અને એને પ્રમાણ આપ્યા છે. ભગવાને પ્રમાણ આપ્યા ને એટલે અધ્યારુજી મહારાજે એવા ભક્તોનું સ્મરણ કરાવીને આપણને એક આશ્વાસન આપ્યું કે આવા ભક્તોની પાછળ પ્રભુ આવ્યા હોય તો હું એમ કહું છું કે શું આપણી પાસે નહીં આવે, જરૂર આવશે, પરંતુ આવે તો છે, એને જોઈ શકાતો નથી, એ દ્રષ્ટિ નથી, અને એ દ્રષ્ટિ એ સદગુરુ આપી શકે, સદગુરુ આપી શકે. અને તેથી આગળના ચરણમાં અધ્યારુજી મહારાજ આપણને કહે, વૃષલી જન્મ પેરે હરિ પ્રસિદ્ધો નામ પ્રભાવે નારદ શ્રી સદ્ય મુક્તિ ફલ લે હો હરિ કાલે સમુવણ એક દાસીના પેટે જેને જન્મ લીધો હતો, નામ હતું એનું હરિયો, અને દાસીના ઉદરેથી જન્મ લેનારા એ હરિયાને એ પણ નહોતી ખબર કે મારો બાપ કોણ છે, પણ એ દાસી એક સારામાં સારા ભગવાનના ભક્તના ઘરના કામ કરતી હતી, અને તેથી તેને ઊંડે ઊંડે સુધી બહુ સારા સંસ્કાર ઉતરેલા હતા. અને એ સંસ્કારને કારણે, સંસ્કારોનું સિંચન કરતા પોતાના ઉદરેથી જન્મ લેનારા એ દીકરાનું નામ તેને હરી રાખ્યું હતું, હરી. અને એ હરી જેને વાલથી હરિયો કહીને બધા બોલાવતા, એ હરી જ્યારે એ ઘરના કામ કરવા જતી ને તે વખતે એ હરિયાને આદિવાસી બાળકોની સાથે રમતો મૂકીને જતી, આજુબાજુ જે નાના નાના બાળકો એની સાથે રમતો, જે ઘરે કામ કરીને આવે ત્યારે ઘરેથી આપણા પણ નિયમ હતા કે કામ આવે અને પછી આપણા ઘરે જે રાંધ્યું હોય એમાંથી એને પણ આપણા જ ઘરનો એક મેમ્બર છે એમ સમજી એને પણ પેટ ભરાય એટલું ભોજન અપાતું. બહુ સારો નિયમ છે, આપજો. આપણા ઘરમાં જે બનાવ્યું હોઈએ, આપણા ઘરે જે કામ કરે ને એને થોડું થોડું પણ આપજો. અન્ન ઉદર પૂર્તિ કરે, પણ આંતરડી જેની ઠરે ને એના આશીર્વાદ બહુ અદભુત હોય, અદભુત હોય. એટલે તો એમ કહેવાય કે આપણા ઘરનું અન્ન કોઈ કોઈના પણ પેટમાં જાય ને ત્યારે એ અન્ન આપણું પવિત્ર બને છે. લોકો એમ નથી બધું ભોજન કરાવતા, આપણું અન્ન પવિત્ર બને. જે કઈ લઈને આવતી માં એ માં દીકરો બંને સાથે બેસીને ખાતા, એક દિવસ જ્યારે માં માટીના પાત્રમાં ભોજન લઈને આવી રહી હતી ત્યારે આ હરિયો આજુબાજુના રમતા આદિવાસી છોકરાઓની સાથે રમતા રમતા હરિયાના મુખમાંથી અપશબ્દો નીકળ્યા, અભદ્ર શબ્દોનું વચન એના મુખમાંથી નીકળ્યું અને માના હાથમાં રહેલું માટીનું પાત્ર પડી ગયું. કાને જ્યાં શબ્દ સંભળાયા, અરે હરિયા તું આટલા ખરાબ શબ્દો બોલે છે, તારા આ સંસ્કાર થઈ ગયા છે. અને માને જે ગુસ્સો આવ્યો, માને જે ક્રોધ આવ્યો, બાળક નાનો હોય તે વખતે માનો જે ક્રોધ હોય છે ને એ બાળક માટે કોઈ વેરભાવનો ક્રોધ નથી કરતો. અને સમજો, બાળક માટે મા બાપ જયારે ગુસ્સે થાય છે ત્યારે મા બાપને કોઈ બાળક પ્રત્યે કોઈ દ્વેષ નથી હોતો, કોઈ દુશ્મન નથી બાળક, પણ બાળકનું હિત ઈચ્છનારા સંસારમાં જો કોઈ હોય તો મા બાપ છે, મા બાપ છે. અને માએ હરિયાને બે ચાર લાફા આપી દીધા, ખૂબ ધમકાવ્યો,
પંગોઠું પકડ્યું અને કહ્યું કે ચાલ હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં હરિયા, હવે હું તને અહીંયા નહીં રહેવા દઉં એમ કહી અને હરિયાને પંગોઠું પકડીને ઘસડીને લઈને માં ચાલવા લાગી. અને ચાલતા 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 માં ગામનો સીમાડો વટાવી દીધો છે અને દૂર દૂર સુધી નીકળી. ત્યારે હરિયાએ રડતા રડતા માને કહ્યું, માં મને થાક લાગ્યો છે આ દુનિયામાં. નાના સરખા બાળક માટે જે કાંઈ કહો સર્વસ્વ એ એની મા બાપ છે, જે કાંઈ કહો એના મા બાપ છે. અને મા એ મા અને બીજા બધા વગડાના બાપ. જેટલી પીડા માને થાય ને બાળક માટે એટલી પીડા દુનિયામાં બીજા કોઈને ન થાય, બીજા કોઈને ન થાય. મારે ખરી પણ માર ન ખાવા દે એનું નામ છે માં. મારી લે ખરી પણ માર ન ખાવા દે એનું નામ છે માં. એટલે તમને ખબર હશે કે શેરીમાં રમતા છોકરા હોય ને ત્યારે છોકરા છોકરા જ્યારે લડે ને ત્યારે કોઈ છોકરો એમ કહે ને કે માં, અને જ્યાં એની માને આવતી જોવે ને એટલે બીજા બધા ભાગે કે આની માં આવે છે એટલે આપણને લડશે. જેની માં હાજર હોય ને એ બિંદાસ થઈને ફરતો હોય, જેની માં હાજર હોય એ બિંદાસ થઈને ફરતો હોય. તમે જોજો નાના છોકરા રમતા હોય ત્યારે કેમ એને પૂરેપૂરો જોશ હોય મારી માં છે. માં એક એવું પીઠબળ છે, માં એક એવું પીઠબળ છે કે ગમે તેટલી ઉંમરનો દીકરો થાય ને, ભલે ને 60 વર્ષનો કે 80 વર્ષનો થાય, પણ એની માં જીવતી હોય ને ત્યારે એ માના અંતઃકરણમાંથી તો એક જ અવાજ નીકળતો હોય ભગવાનને પ્રાર્થના કરે ત્યારે. બસ માત્ર એક અવાજ નીકળતો હોય કે મારી માં મારા માટે બેઠી છે. અને માનો અવાજ હૃદયમાંથી એક નીકળે કે મારા દીકરાનું સદાય કલ્યાણ થાવ, મારા બાળકનું સદાય કલ્યાણ થાવ. આપણને માં મળી હોય ને તો બસ પ્રેમથી પ્રેમથી માની સેવા કરી લેજો, પ્રેમથી માનું જતન કરી લેજો. કારણ કે પૂછી આવજો કે જેને બાલ્યાવસ્થામાં પોતાની માં ગુમાવી છે, જેને બાલ્યકાળમાં પોતાની માં ગુમાવી હોય ને એને પૂછી જોજો કે માં શું છે, માં કોણ છે. અને એટલે તો છૂટું પડેલું માથી વિખૂટું પડેલું એ બાળક જ્યારે માને શ્રાદ્ધ કરે ને ત્યારે કહે, માં ઓ માં મેં તેરે દિલ મેં હું કે નહીં હું, તું તો મેરી નસ નસ મેં બસી
અંતરમાં પોતાના શરીરમાંથી જેને જેનું સર્જન કર્યું હોય એના માટે ક્યારે માં ભલે ગમે તે બોલી જાય, પણ માના અંતરકરણમાં ક્યારે પોતાના પુત્ર માટે કદી પણ કુભાવ પેદા ન થાય એનું નામ માં. આજે હરિયાએ માને કહ્યું, માં પહેચાન સે કી પહેચાન લે મુજકો માં. ઓ માને માએ દીકરાને ફટ દઈને ઉચકી લીધો છે. માં પણ થાકી હતી, સવારની કોકના ઘરના કામ કરનારી માં, ભૂખી કરશી માં. દીકરાને ઉચકીને ચાલવા લાગી અને દીકરાને ઉચકીને ચાલી નીકળેલી માં. જ્યારે દીકરો માને એમ કહે, માં મને ભૂખ લાગે છે, દીકરાને એક ઝાડ નીચે બેસાડી અને માં પથ્થર લઈ આવી. આંબાનું ઝાડ હતું અને પથ્થર મારી અને કેરી પાડી અને એ કેરી જ્યાં પડીને હરિયો દોટ મૂકીને લઈ આવ્યો અને કેરી ખાવા માંડ્યો. આખી કેરી ખાઈ ગયો, આખી કેરી ખાઈ ગયો. અને માને કેરી ખાતો જોઈ અને માને કેટલી સાંત્વના થઈ, માના હૃદયને એટલું સાંત્વના મળી, માને અંતરથી આનંદ થયો. ચાલ મારા બાળકે ખાઈ તો લીધું છે, કોકના ઘરેથી કાંઈ આવ્યું હોય તો એ વાટકીને માં સંતાડીને મૂકે કે બપોરે મારું બાળક આવશે ને તો એ ખાશે. આ માના અંતરનો પ્રેમ છે, એની તોલે આ દુનિયાની કોઈ ચીજ ના આવે, એની તોલે આ દુનિયાની કોઈ ચીજ ના આવે. માએ જ્યારે બાળકને ખાતો જોયો ને હૃદય એનું સંતોષ પામ્યું. ભલે એને કાંઈ નથી ખાધું પણ બાળકનું પેટ ભરાયું ને માનું પેટ આપોઆપ ભરાઈ જાય. કારણ કે જેને પોતાના લાલ રક્તમાંથી જેને સફેદ દૂધ કરીને જેને બાળકોને સ્તનપાન કરાવ્યું હોય, બાળકોને ઉદર પૂર્તિ કરી હોય, એ માને તો હૃદયમાં એક જ ભાવના હોય કે મારું બાળક ખુશ રહે, મારું બાળક સુખી રહે. બસ જે દિવસે બાળકોના મોઢા ઉપર એક વિષાદની રેખા દેખાય ને ત્યારે માનું અંતર બળવા માંડે. માં બોલી ન શકે પણ એનું હૃદય બળે. અને એટલે કહેવાય કે કોઈને કોઈ દરેક કોઈકની તો માં છે ને, ખૂબ પ્રેમથી એની સાથેનો વ્યવહાર રાખજો. કહેવાયું હરિયાએ કેરી ખાધી, માં હરિયાને લઈ અને એક આશ્રમમાં ગઈ. સંતની પાસે જઈને માએ આજીજી કરી કે મહારાજ મારા દીકરાને તમારા આશ્રમમાં મૂકવા આવી છું. ગુરુજી કહેવા લાગ્યા કે અરે બેન, આટલા નાના બાળકને તારાથી જુદો કરીશ, કારણ શું છે? હે મહારાજ, આજે મારું બાળક અપશબ્દ બોલતું થયું, કાલે ખોટું કામ કરવા માંડશે તો આ ધરતી ઉપરનો ભાર વધારશે, ન જાણે આગળ જતા કંઈ ખરાબ કામ વધારે કરે તો એના કરતા તો સંતોની સેવામાં એનું જીવન વીતશે ને તો પણ એનું જન્મ સાર્થક થઈ જાય. તમે એને અહીંયા રાખો, બધું કામ કરશે. બેટા, ગુરુજી જેમ કહે એમ રહેજે અને એવું કામ કરજે. ગુરુજીના અંતરમાં એટલો ભાવ થયો કે આટલા નાના બાળકને જો આશ્રમમાં મૂકવા આવતી હોય તો આ બેનની અંદર કેવા ઊંચા સંસ્કાર હશે. જેને આ દુનિયાની કોઈ ભૌતિકતાનો વિચાર નથી કર્યો પણ એક સંસ્કારનો વિચાર કર્યો. યાદ રાખજો કે સંસ્કાર એમને એમ અંદર નથી આવતા, સંસ્કારને સ્થાપિત કરવા માટે બહુ લાંબો સમય જોઈએ છે, બહુ લાંબો સમય જોઈએ છે. ડોક્ટરીની ડિગ્રી મેળવવા માટે કદાચ 15 વર્ષ ભણવું પડતું હશે, 15 વર્ષ પછી કદાચ ડોક્ટરની કે વકીલની કે એન્જિનિયરની ડિગ્રી મળી શકે, પણ સંસ્કારને સ્થાપિત કરવા માટે તો પૂરી જિંદગી સુધી એની સાથે જોડાયેલું રહેવું પડે છે. કારણ કે ક્યાંક જો સંગ ખોટો થઈ જાય તો સંસ્કાર, દરેક માતા પિતા ઈચ્છે કે પોતાના બાળકોને સારા જ સંસ્કાર મળે, પણ સમય સંજોગ પરિસ્થિતિ સંજોગ કદાચ સંગ ખોટો થાય તો સમય બગડે પણ છે. અને તેથી કહેવાયું કે સંસ્કાર માટે ક્યારેય બાંધછોડ ન કરો, જરૂર એના માટે પ્રયત્નશીલ બનેલા રહો. અને ખાલી 1-2 વર્ષ નહીં, એના માટે સતત પ્રયત્ન થવા જોઈએ, સતત પ્રયત્ન થવા જોઈએ.